હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો બધા? મજામાં આવશો? તમે બધા મજામાં જ હશો. તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જઈએ છીએ ઓપનિંગમાં, તો ચાલો હું તમને ત્યાં જઈને બતાવું કેવું છે કલેક્શન અને આપણે શું શું શોપિંગ કરીએ છીએ. તો ચાલો મારી સાથે મારા બ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈઝ, તો તમે જોઈ શકો છો એકદમ જબરજસ્ત બનાવેલું છે અને ડેકોરેશન પણ બહુ મસ્ત કર્યું છે. તો અહીંયા તમને પર્સ, વેસ્ટર્ન ક્લોથ્સ, વન પીસ, શર્ટ, જીન્સ, કોઈ પણ જાતના બધા કપડાં મળી જશે. એકદમ જબરજસ્ત બનાવેલું છે. અને આ જો રીતે આવી ગઈ છે અને રીતે આપે છે મસ્ત બુક કે સીવાનીને. સમય બધા લોકો ગયા હતા અને એકદમ મસ્ત રીતે કલેક્શન જોયું અને એકદમ મસ્ત વેસ્ટર્ન કલેક્શન છે, તમે જોઈ શકો છો. અને અહીંયા હું રીતે કરતા હતા મસ્તી મિરર જોઈને. પછી અહીંયા છે શર્ટનું કલેક્શન, એ એકદમ જબરજસ્ત જ છે. બાકી બધા ક્રોપ ટોપ છે, પર્સ છે, જીન્સ છે, બધું કલેક્શન એકદમ મસ્ત છે, જબરજસ્ત છે. તમને કેવું લાગે છે એ મને કમેન્ટમાં કહેજો. પછી અમે લોકો બધા અહીંયા બનાવતા હતા વિડીયો અને ફોટો. અને અહીંયા રીતે ગોતતી હતી મારા માટે કંઈક કપડાં, તમે જોઈ શકો છો. આ છે એકદમ મસ્ત કોટ સેટ, એકદમ જબરજસ્ત છે. પછી આપણે અહીંયા જો ખુદને જોતા હતા, તો આ છે આનું કલેક્શન. તમને કેવું લાગે છે મને કહેજો. હેલો ગાઈસ, તો આપણે ત્યાંથી આવી ગયા છીએ અને એકદમ મસ્ત ફ્રેશ વેસ્ટર્ન કલેક્શન છે, એકદમ જબરજસ્ત છે. મેં અહીંયાથી શું લીધું છે એ હું તમને જ્યારે પહેરીશ ત્યારે બતાવીશ. આપણે કપડાં જોવા ગયા હોય તો કપડાં લીધા વગર તો આપણે આવવાના જ નથી, તો પાકું જ છે. તો આપણે એક મસ્ત ડ્રેસ લઈ આવ્યા છીએ, બેટી હું તમને બતાવીશ જ્યારે પહેરીશ ત્યારે. અને એકદમ મસ્ત કલેક્શન છે. સો તમે લોકો, તો તમને લોકોને કલેક્શન કેવું લાગ્યું? તો ચાલો હવે આપણે જમી લઈએ. અને આજે જમવામાં મેં બનાવ્યું છે એક બાર બટેટાનું શાક અને રોટલી. તો ચાલો હું તમને બતાવું. તો આ છે મારું જમવાનું, ગવાર બટેટાનું શાક, રોટલી અને છાસ. તો આ છે આપણી જમવાની. તો આપણું જમવાનું આવી ગયું છે અને હવે આપણે જમી લઈએ. તો હાલો બધા જમવા માટે, આપણું જમવાનું તૈયાર છે. હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે અમે લોકો સવાર સવારમાં રેડી થઈ ગયા છીએ, કેમકે આજે આપણે જઈએ છીએ કિલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો આપણે જો થઈ ગયા છીએ અત્યારે રેડી. અને આજે અમે પહેર્યો છે ડ્રેસ, તો હું તમને બતાવું છું મારો ફૂલ લુક. તમને કેવો લાગે છે મને કહેજો. હેલો ગાઈઝ, તો આ છે આજનો મારો લુક. આજ મેં પહેર્યો છે ડ્રેસ, અમે લોકો રેડી થઈ ગયા છીએ અને હવે અમે લોકો નીકળવાના છીએ. તો ચાલો મળીએ આજે પહાડોમાં. તો આપણે અત્યારે જો નીકળી ગયા છીએ કિલેશ્વર જવા માટે. આજે આપણે કરશું મહાદેવના દર્શન. અને અત્યારે ટ્રાફિક ઓછી હશે, શ્રાવણ મહિનામાં તો એકદમ ટ્રાફિક હશે. તો અત્યારે આપણે એકદમ શાંતિથી દર્શન કરી શકીએ. તમે લોકો નીકળી ગયા છીએ કિલેશ્વર માટે. અને અત્યારે જો વરસાદ અને વાતાવરણ કેટલું જબરજસ્ત છે. અને થોડો થોડો વરસાદ થઈ ગયો છે એટલે બધું લીલું લીલું થઈ ગયું છે અને એકદમ મસ્ત વાતાવરણ છે. અને આજે આપણે જવાના છીએ બરડા ડુંગરમાં. તો ડુંગરની તો મજા જ કંઈક અલગ છે. કોને કોને બરડા ડુંગરમાં આવું ગમે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો આ જો અત્યારે ખેતરમાં કેટલું સરસ બધું લીલું લીલું થઈ ગયું છે અને એકદમ સરસ વાતાવરણ થઈ ગયું છે. અને અત્યારે એકદમ મસ્ત વાતાવરણ છે, તો આપણે જવાની પણ મજા આવે છે. તો આ જ છે બધા આપણા રસ્તા. આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે. અને મહાદેવ તો એવી જ જગ્યાએ હોય કે ત્યાં એકદમ ડુંગર, પથ્થર, કુદરતી વાતાવરણ હોય ત્યાં જ હોય. તો મહાદેવને મળવું હોય તો હંમેશા ત્યાં જવું પડે. તો આજે આપણે પણ મહાદેવના દર્શન કરશું. અને આ જો રસ્તામાં કેટલું જબરજસ્ત વાતાવરણ છે. અમુક જગ્યાએ વરસાદ છે, અમુક જગ્યાએ વરસાદ જરા પણ નથી. અને એકદમ મસ્ત વાતાવરણ છે. તો આપણે આ જ વાતાવરણને એકદમ સરસ રીતે એન્જોય કરતાં કરતાં જવાના છીએ. તો આ જો વરસાદ છે અને પછી થોડેક વરસાદ નહીં પણ હોય. અને અહીંયા એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે અને રસ્તામાં એકદમ વરસાદ ચાલુ થઈ ગયો હતો, બટ કેટલો, થોડોક જ, પછી તરત જ બંધ થઈ ગયો હતો.
તો અત્યારે વરસાદનું વાતાવરણ છે ને એટલે એકદમ જબરજસ્ત વ્યૂ આવે છે અને વાતાવરણ પણ એકદમ મસ્ત લાગે છે. અને અહીંયા અમે લોકો કરતા હતા મસ્તી. અને અહીંયા જો એકદમ વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો હતો અને વાતાવરણ તો જબરજસ્ત જ હતું. અને વરસાદના માહોલમાં ક્યાંય પણ જવું બહુ એટલે બહુ ગમે છે. અને ખરેખર આ વાતાવરણ જોઈને તો અહીંયા રહી જવાનું મન થઈ જાય એટલું જબરજસ્ત વાતાવરણ હતું. અને અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો. રસ્તામાં જ્યારે અમે લોકો લાલપુરમાં આપણે જાસી ત્યારે આપણે વધારે મજા આવશે. એકદમ જંગલ અને ડુંગર ને જબરજસ્ત. અને આ ફરીથી જો વરસાદ નથી એકદમ સાફ વાતાવરણ છે અને એકદમ મસ્ત લાગે છે. બટ વરસાદનો જોર બહુ એટલે બહુ છે તો વરસાદ આવી પણ શકે છે. અને કોને કોને વરસાદના આવા મોસમમાં બહાર જવું ગમે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. પાછા આપણે આવા જ નજારા એકદમ જબરજસ્ત એન્જોય કરતા કરતા અને તમને અત્યારે જો સામે અને અત્યારે જો સામે આછો આછો ડુંગર દેખાય છે કેમ કે વરસાદી વાતાવરણ છે ને એટલા માટે તો વાદળા એકદમ છે એટલે કેવું આછું આછું મસ્ત ડુંગર દેખાય છે. અને આ છે બરડો ડુંગર અને અહીંયા જ છે કિલેશ્વર અને ઘુમલીનું અને અહીંયા આશાપુરામાંનું મસ્ત મંદિર પણ છે. તો આપણે બીજી વાર ક્યારેક ત્યાં જઈશું. તો અત્યારે જો ડુંગર કેટલા જબરજસ્ત લાગે છે તો આપણું વાતાવરણ અહીંયા કશ્મીર જેવું જ જબરજસ્ત લાગે છે. તો આ છે આપણું કશ્મીર અને વાતાવરણને વ્યૂ જુઓ કેટલું જબરજસ્ત છે ને. આ વાતાવરણ જોઈને તો આહા દિલ ખુશ થઈ જાય. અને આ રસ્તામાં આપણે ભેગા થઈ ગયા છે ટીલું. જો કેટલા સરસ અત્યારે બધું લીલું લીલું થઈ ગયું છે તો એ લોકોને તો જબરજસ્ત મજા આવતી જ હશે. પછી આપણે ટીલોને જોઈને આ જ નજારા એન્જોય કરતા કરતા નીકળી ગયા હતા. અને ખરેખર આ એકદમ મસ્ત નજારા છે અને આને જોઈને જ અહીંયા રહી જવાનું મન થાય. બટ ખરેખર જોરદાર વાતાવરણ છે. તો કોને કોને આવું વાતાવરણ ગમે છે મને જરૂરથી કહેજો. તો આવી જ રીતે આપણે આ જ નજારા એન્જોય કરતા કરતા પહોંચવાનું છે. અને આખા રસ્તામાં આવું જ મસ્ત જંગલ ડુંગરા ઝાડિયું અને એકદમ આવું જ વાતાવરણ આવશે જબરજસ્ત. અને આ જો એકદમ ચોખ્ખું દેખાય છે અત્યારે ડુંગર અને વરસાદ થઈ ગયો છે તો કેટલું સરસ લાગે છે બધું. તો ખરેખર બહુ એટલે બહુ મસ્ત લાગે છે. તો અત્યારે આપણે આ જ વાતાવરણ એન્જોય કરવાનું છે. તો તમે મારો આગળ વિડીયો જોતા રહ્યો અને તમે આ વાતાવરણને એકદમ મસ્ત એન્જોય કરો. અને કોને કોને પસંદ છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો આ છે કિલેશ્વર. એકદમ મસ્ત કુદરતના ખોળે રહેવાનું ગમતું હોય એના માટે તો આ બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે. અને એટલું શાંતિવાળું વાતાવરણ છે કે તમે એકવાર ત્યાં જઈને જાઓ એટલે તમને ખરેખર બહુ એટલે બહુ મજા આવે છે. અમને તો બહુ એટલે બહુ મજા આવી હતી. અને હું ફર્સ્ટ ટાઈમ કિલેશ્વર ગઈ હતી અને એકદમ સરસ વાતાવરણ છે. તમે અહીંયા જાઓ તો તમે જોઈ શકો. અને અહીંયા જો ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો તો એકદમ મસ્ત વાતાવરણ લાગતું હતું. અને અહીંયા રસ્તામાં મોરે હતા અને એકદમ મસ્ત બોલતા હતા. તો એનો અવાજ એક જંગલમાં એટલો જબરજસ્ત લાગતો હતો. તો આ બધું તમારે મહેસૂસ કરવું હોય તો તમારે આવવું પડે વરડાના ડુંગરમાં અને મહાદેવના ખોળામાં. તો ખરેખર એટલું જબરજસ્ત વાતાવરણ છે કે અમને લોકોને તો બહુ એટલે બહુ મજા આવી ગઈ. અને અહીંયા જો મોર છે અને કેટલો સરસ લાગે છે. તો મહાદેવની મંદિરની બાજુમાં જ એકદમ મસ્ત જંગલ જેવું વાતાવરણ છે. અહીંયા તમે ફોટો વિડીયો લઈ શકો. અને અહીંયા એકદમ મસ્ત આવી રીતે જો મોર અને બધા પક્ષી હોય છે તો તમને જોવા મળી શકે.
અને અહીંયા આપણે જોવા મળ્યો હતો મોર અને એકદમ મસ્ત લાગતો હતો. અને જો મોર કેટલો જબરજસ્ત છે અને કોને કોને મોર ગમે છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. અને આ છે કિલેશ્વર અને જ્યાંનું એકદમ સરસ શું કે જૂનું બધું જોવું હોય તો ત્યાં જોવા મળે છે. અને આ જો મંદિરની સામેનું વાતાવરણ કેટલું જબરજસ્ત છે. અને હવે આપણે ઝાંસી મહાદેવના દર્શન કરવા. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ અત્યારે મહાદેવના મંદિર પાસે. અને આ જો કેટલું જબરજસ્ત વાતાવરણ છે. અને અહીંયા જ છે મહાદેવનું મંદિર, પણ અંદર મંદિરના ફોટો વિડીયો અલાઉડ નથી. તો આપણે અત્યારે બહારના દ્રશ્ય જોઈએ છીએ અને કેટલું જબરજસ્ત બનાવેલું છે. તમે જોઈને જ તમને આવવાનું મન થઈ જશે. અને એકદમ મસ્ત વાતાવરણ છે અને ગ્રીનરી તો તમે જુઓ કેટલી જબરજસ્ત છે. ખરેખર આવું બધું જોવું હોય તો આવી જ જગ્યાએ આવવું પડે. તો અહીંયા અમે લોકો જતા હતા ત્યારે મહાદેવના દર્શન કરવા માટે. અને આ છે રેવતી કુંડ. અહીંયા શ્રાવણ મહિનામાં એટલી ટ્રાફિક અને ભીડ હોય છે, તમે લોકો અહીંયા આવો તો તમે નાહી પણ શકો છો. તો એકદમ જબરજસ્ત વાતાવરણ છે. અને આ છે રેવતી કુંડ, અંદર છે પાર્વતી કુંડ, એકદમ જબરજસ્ત કુંડ બનાવેલા છે. અને આ છે મહાદેવની ધજા અને આ છે અંદર જવાનો રસ્તો. તો હવે અમે લોકો કરી લઈ દર્શન, મળીએ દર્શન કરીને તમને. તો મહાદેવના તો એકદમ સરસ દર્શન થઈ ગયા છે. અને પછી અહીંયા જો આ રેવતી કુંડ છે અને અહીંયા જો એકદમ મસ્ત વાતાવરણ છે. અહીંયા એકદમ સરસ પક્ષી અને અહીંયા રાવણા પાયકા હતા એકદમ જબરજસ્ત. પછી અહીંયા પાર્થભાઈ બનાવતા હતા વિડીયો અને ફોટો. અને લોકેશન તો એકદમ જબરજસ્ત એક નંબર છે. અને અહીંયા જો બતક કેટલી મસ્ત તરે છે. અહીંયા કાચબા પણ ઘણા બધા હતા અને આ કુંડમાં એક મગર પણ રહે છે. તો એકદમ જબરજસ્ત અને એકદમ મસ્ત વાતાવરણ છે કે અહીંયાથી જવાનું મન પણ ન થાય. ખરેખર બહુ મસ્ત વાતાવરણ છે અહીંયાનું, એકદમ શાંતિ. તો તમે જોઈ શકો છો એકદમ જબરજસ્ત વાતાવરણ છે. અને અહીંયા જો પાર્થભાઈ આવી ગયા છે ઝાડ ઉપર. અને આ છે આંબાનું એકદમ સરસ જૂનું ઝાડ. કેટલું જૂનું હશે તમે લોકો જોઈને જ વિચારી શકો છો. પછી અમે આવી જ રીતે એકદમ મસ્ત આવા દ્રશ્યો એન્જોય કરતાં કરતાં હું પણ આવી ગઈ હતી અને મેં પણ બનાવી લીધા ફોટો વિડીયો. અને એકદમ શું કે જૂનું યાદ આવી જાય ને બધા લોકોને કે પહેલાં બધા લોકો આવી રીતે રમતા કરતા. અને હા, કોણ કોણ બચપનમાં ઝાડ ઉપર ચડીને રમ્યું છે એ મને કહેજો, હું તો બહુ રમી છું. પછી અમે લોકો આવી ગયા હતા રેવતી કુંડ પાસે. અને અહીંયા છે રાવણ વૃક્ષ. અને અહીંયા જો પોપટ કેટલા જબરજસ્ત બેઠા છે અને ચમકાદળ પણ ઘણા બધા છે, ચામાચીડિયા. તો તમે અત્યારે જોઈ શકો છો વાતાવરણ અને આ નજારા એકદમ જબરજસ્ત છે. અને આ બધું જોવું હોય તો આપણે કિલેશ્વર જ આવવું પડે. અને અહીંયા જો એક ઝરણું પડે છે, હજી વધારે વરસાદ થશે ત્યારે ઉપરથી પાણી પડતું હશે. અને અહીંયા બધા લોકો એકદમ મસ્ત રીતે નાતા હશે. જ્યારે શ્રાવણ મહિનામાં એકદમ ટ્રાફિક હશે, મહાદેવના બધા લોકો દર્શન કરવા માટે આવતા હશે ત્યારે. અને આ જો જંગલ, ઝાડિયું અને અહીંયા છે ચામાચીડિયા. અને એકદમ સરસ શાંતિવાળું વાતાવરણ છે ને, અત્યારે જરાય ટ્રાફિક હતી નહીં. તમે લોકો બનાવતા હતા વિડીયો ફોટો અને આ જ બધા નજારા એન્જોય કરતા હતા. અને જ્યાં ફોટો વિડીયો અલાઉડ છે અહીંયા આપણે ફોટો વિડીયો બનાવતા હતા. તો અહીંયા બધી જગ્યાએ અલાઉડ છે, એક મંદિરમાં નથી અને જંગલવાળા વિસ્તારમાં જ્યારે આપણે એન્ટ્રી કરીએ છીએ ત્યારે નથી. તો તમે અત્યારે જોઈ શકો છો કેટલું જબરજસ્ત વાતાવરણ છે. અને પછી આપણે ઉતાર્યા હતા રાવણા, કેમ કે એકદમ સરસ પાયકા છે અને એટલા મસ્ત લાગતા હતા. નીચે પણ એટલા બધા ખરેલા પડ્યા હતા. તો આપણે આવી ગયા હતા અહીંયા રાવણાને ઉતારવા. અને આપણે ઉતારશી રાવણા અને એકદમ મસ્ત ખાસી. તો આ મજા છે ને કંઈક અલગ જ છે. આ તમે બહારેથી મગાવી અને અથવા તો લઈને ખાવ ને એમાં મજા નથી. ખરેખર ઝાડ ઉપરથી ઉતારીને કોઈ પણ વસ્તુ ખાવાની મજા કંઈક અલગ જ છે. અને મને આ પહેલાંથી જ શોખ છે. તો અત્યારે આપણે જો ઉતાર લીધા છે રાવણા એકદમ મસ્ત. અને પછી આપણે ખાસી રાવણા. તો રાવણા ખાતા ખાતા નજારા એન્જોય કરતાં કરતાં એકદમ મસ્ત રીતે આપણે અહીંયા ફરીએ છીએ. અને સામે છે રાવણ વૃક્ષ.
તો આપણે અહીંયા પણ ગયા હતા, તો આવી રહ્યું છે રાવણ વૃક્ષ, અને કેટલું જબરજસ્ત અને કેટલું જૂનું છે તમે જોઈ જ શકો છો. પછી આપણે અહીંયા આવી ગયા હતા ઝરણા પાસે, અને અહીંયા જુઓ કેટલા સરસ મસ્ત ઝરણા પડે છે. તો હું અહીંયા અત્યારે એકદમ શાંતિવાળા વાતાવરણમાં બેસી અને એન્જોય કરતી હતી, અને સાથે સાથે ખાતી હતી રાવણા એકદમ મસ્ત. મારી કેટલા દિવસથી આ ઈચ્છા હતી કે હું જાંબુ ઉતારું, જાંબુ ઉતારું, જાંબુ ઉતારું, અથવા તો રાવણા કાંઈ પણ. તાજા ઈચ્છા પણ પૂરી થઈ ગઈ, અને મહાદેવના દર્શન તો એકદમ જબરજસ્ત થઈ જ ગયા હતા. અને ખરેખર મહાદેવ હોય ને અહીંયાની જગ્યા કંઈક અલગ જ હોય. તો અહીંયા આપણે રાવણા ખાતા ખાતા મસ્ત વરસાદી વાતાવરણ એન્જોય કરતા કરતા, અને વચ્ચે છાંટા પણ આવ્યા હતા તો બહુ એટલે બહુ મજા આવી હતી. તો ખરેખર આજનું આપણું કિલેશ્વર આવવાનું સફળ થયું. મહાદેવના દર્શન તો એકદમ શાંતિપૂર્વક થઈ જ ગયા હતા, વાતાવરણ પણ એકદમ જબરજસ્ત હતું, અને અહીંયા નજારા તો તમે લોકોએ મારા વિડીયોમાં જોયા જ છે, હવે તમને ખબર જ પડી ગઈ હશે કે કેટલા સરસ છે. તો જરૂરથી તમે બધા લોકો પણ કિલેશ્વર જાજો અને મહાદેવના દર્શન કરજો. તો અત્યારે ગાઈસ, તો અહીંયા જો સામે મોર બેઠો છે ને, આ બાજુ છે ઢેલ, તો તમે લોકો જરૂરથી એને જોશો. અને અમે લોકો એને જોયા હતા બહુ એટલે બહુ મજા આવી હતી. તો આપણે મહાદેવના દર્શન કરીને હવે નીકળી ગયા છીએ, કેમ કે હવે આપણે જવાનું છે ઘરે, અને એકદમ મજા આવી છે. અહીંયાથી જવાનું મન થતું નથી, પણ જવું તો પડશે જ. તમે લોકો અત્યારે મહાદેવના દર્શન કરી આ બધા વ્યૂ એન્જોય કરતાં કરતાં, આપણા કેમેરામાં કેદ કરતાં કરતાં હવે જઈએ છીએ ઘરે. અને મંદિરની બહાર નીકળો તો કંઈક આવું જ વાતાવરણ હોય છે, એકદમ જબરજસ્ત. અને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા હાથલા શનિદેવના દર્શન કરવા માટે, પણ અમે લોકો લેટ થઈ ગયા હતા એટલે મંદિર બંધ થઈ ગયું હતું. તો બહારથી શનિદેવના એકદમ સરસ રીતે દર્શન કરી લીધા છે. અને કોણ કોણ હાથલા ગયું છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. અને આ છે શનિદેવનું મંદિર, એકદમ સરસ જૂનું. તો આપણે આવી ગયા હતા હાથલા અને શનિદેવના દર્શન કરી, અને એકદમ મસ્ત રીતે અહીંયાથી આપણે જવાનું છે માસીના ઘરે. તો આ વિડીયોમાં બનીને રહેજો, નેક્સ્ટ વિડીયોમાં આપણે જઈએ છીએ માસીના ઘરે, અને પછી અહીંયા કરશે આપણે ઘણી બધી મસ્તી.